આગળ વાત કરીએ તો યાત્રાધામ બેટ દ્વારકા ઓખા વચ્ચે થઈ ફેરીબોટ સર્વિસ બર્થ ચાર્જિસ લાયસન્સ ભાવ વધારા સામે વિરોધ. ઓખા જીએમએમબી આવેદનપત્ર અપાયા બાદ યોગ્ય નિકાલ ન થતાં બોટ માલિક ઉતર્યા હડતાલ ઉપર. અનેક યાત્રિકો દર્શન કર્યા વગર જ પાછા ફર્યા. યાત્રાધામ બેટ દ્વારકા ઓખા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ હડતાલના મામલે પડ્યો થાળે. દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ પુનઃ શરૂ થઈ. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના માલિકો અને બોટ એસોસિએશન દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બર્થ ચાર્જિસ અને ફેરી બોટના લાયસન્સના ભાવ વધારાના વિરોધમાં એક માસ પહેલાં ઓખા જીએમબી કચેરીમાં આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ ઓખા જીએમબી દ્વારા યોગ્ય નિકાલ ન કરવામાં આવતા ફેરી બોટ માલિક અને એસોસિએશન દ્વારા આ વિરોધ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. બેટ દ્વારકા ખાતે અંદાજિત 175થી વધુ ફેરી બોટ છે અને તમામ માલિક દ્વારા નિર્ણય લેવાતા બોટ હાલ બંધ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે દર વર્ષે હજારો યાત્રિકો દ્વારકા દર્શનાર્થે આવતા હોય છે અને દ્વારકા આવતા યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભગવાનના ઘર ગણાતા બેટ દ્વારકા સાંખોદ્વાર મંદિરના દર્શન કરવા અચૂક આવતા હોય છે. ત્યારે હાલ બેટ દ્વારકા આવતા અનેક યાત્રિકો ભગવાન અને દર્શન કર્યા વગર જ પરત ફર્યા. ત્યારે બીજી તરફ બેટ દ્વારકામાં મુસ્લિમ બિરાદરોનું પણ ધાર્મિક સ્થળ એટલે કે હાજી કિરમાણીની દરગાહ પણ આવેલ છે, ત્યારે અનેક મુસ્લિમ સમાજના લોકો પણ આ હડતાલને પગલે હેરાન થયા છે અને ઓખા જેટી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને જેટીથી દૂર રાખવામાં આવ્યા છે. યાત્રાધામ બેટ દ્વારકા ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના બોટ માલિકો, બોટ એસોસિએશન અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારી વચ્ચે વાતચીત બાદ હાથ સમાધાન થયું હતું. સવાર થઈ બપોર સુધી ફેરી બોટ સર્વિસ બંધ રહેતા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ઓખા જેટી પર ભાવિકોની ભીડ જોવા મળી હતી, પરંતુ જીએમબીના પોર્ટ ઓફિસર અને અન્ય સરકારી અધિકારીઓની ફેરી બોટ એસોસિએશનના સદસ્યોને સમજાવટની પહેલ કરી અને સમગ્ર મામલે ગાંધીનગર કચેરી થઈ આગામી નવા નિયમો અને બીજા કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી બર્થ ચાર્જિસ ફેરી બોટ માલિકો નહીં ચૂકવે તેવી બાંહેધરી ઓખા જીએમબીએ આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને હાલ રાબેતા મુજબ બોટ માલિકોએ ફેરી બોટ ચાલુ કરી હતી. બ્યુરો રિપોર્ટ ZS ટીવી દ્વારકા. कि बोट चालू हो गई है, इन लोगों ने भी मान लिया है, इनके कंप्लेन ले लिए गए हैं और सरकार में रजूआत किया जाएगा, पुट अप किया जाएगा. अगर गवर्नमेंट से अगर वापस यही आया कि भाई यही चार्जेस रहेंगे तो क्या परिस्थिति होगी? सरकार से उम्मीद है कि कुछ ना कुछ तो सॉर्ट आउट होगा. ऐसी परिस्थिति नहीं आनी चाहिए, जैसा मैं भी प्रयास करूंगा. અમે રાજકોટથી આવ્યા છીએ, અમારે અહીંયા બેટ દ્વારકાના દર્શન કરવા જવું છે અને દરગાહે જવું છે. તો મારે સાહેબશ્રીને વિનંતી છે કે અમને જવા દેવા માટે બોટ ચાલુ કરાવે, બસ એટલી જ વિનંતી છે. બરાબર છે. તો અમે અહીંયા તડકાના અને ગરમીના પરેશાન થઈએ છીએ, આખી રાતનો રસ્તો કાપીને ટ્રેનમાં આવ્યા છીએ, અમારું ટ્રેન ભાડું માથે ના પડે એટલા માટે સાહેબશ્રીને વિનંતી છે કે અમારી બોટ ચાલુ કરાવી દે. બરાબર છે. જવા માટે